નમસ્કાર, જેડએસ ટીવી સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. સાબરકાંઠા જિલ્લાના ખેરવમ્મા ખાતે સોમેશ્વર મહાદેવ મંદિર ખાતે વીસમો પાટોત્સવ નિમિત્તે 11 કુંડી હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ યોજાયો. પૂર્વ અને પશ્ચિમ કચ્છ સાથે જોડતા ભુજોડી ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય 2012માં શરૂ થયું હતું. લાંબી અડચણો અને ઘોકુળ ગતિએ ચાલેલ પ્રક્રિયા બાદ હવે બ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે, ત્યારે કામ પૂર્ણ થતાં જ વાહન ચાલકોએ પોતે જ લોકાર્પણ કરી નાખ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના કાકરોલ પાસે સ્વામિનારાયણ મંદિર ખાતે કાર્યક્રમ યોજાશે, જેમાં રહેણાંક અને બિન રહેણાંક આવાસોનું ઈ લોકાર્પણ કેન્દ્રીય પ્રધાનના વરંદ હસ્તે થનાર છે, જેને લઈને પોલીસ કર્મીઓને રહેવા માટે રૂરલ પોલીસ સ્ટેશન પાસે અને જિલ્લા પોલીસ કચેરી પાસે નવનિર્મિત આવાસો તૈયાર કરાયા છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના તરસાલી ખાતે મુસ્લિમ સમાજના યુવક યુવતીઓનો સમૂહ લગ્નનું આયોજન કરાયું. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અમદાવાદ નેશનલ હાઈવે આંટ પ્રાંતિત પાસે એક ટ્રક રોંગ સાઈડમાં ઘૂસીને આવી રોડ વચ્ચે ફસાઈ જતા રોડની બંને સાઈડે 3 કિલોમીટર સુધી ટ્રાફિક જામ થયો હતો અને વાહન ચાલકો 2 કલાક સુધી ટ્રાફિક જામમાં ફસાયા હતા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિત સિવિલ હોસ્પિટલ ખાતે ફી સારવાર નિદાન કેમ્પ યોજાયો હતો, જેમાં પ્રાંતિત તથા તાલુકાના લોકોએ લાભ લીધો હતો. બેડવાળ અંકલેશ્વર બસ ઝાડ સાથે ભટકાતા સામરપાડા પાસે પલટી ખાઈ જતા અકસ્માત. ધ્રાંગધ્રા બ્રહ્મ સમાજ દ્વારા 26 યજ્ઞો પવિત્ર જનોઈ સાથે સમૂહ લગ્નનું આયોજન. હિંમતનગર ખાતે 31મી યોજાનાર વડાપ્રધાનના રાષ્ટ્રીય વ્યાપી સંવાદ અંગેની પત્રકાર પરિષદ યોજાઈ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના પોગરૂલ ખાતે પાટીદાર સમાજના યુવાનો માટે શૂટિંગ વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ હતી, જેમાં વદરાળ ગામની ટીમનો વિજય થયો હતો. જૂનાગઢ મનપાનો આદેશ, હોલ્ડિંગ મજબૂત બનાવો નહીતર કોન્ટ્રાક્ટ રદ કરીશું. અમદાવાદ ઇન્કમટેક્સ વિભાગનું મોટું ઓપરેશન, જાણીતા બિઝનેસમેન પર આઈટીના દરોડા. સીએમના પીએ ધૂમિલને દૂર કર્યા પછી હવે વચોટિયા નિયંત્રણ માટે લેવાયા બીજા પગલા. ગુજરાતમાં આઈએએસ અને આઈપીએસની બદલીઓનું કામ શરૂ, ટૂંક જ સમયમાં જાહેરાત. થાનના નવા ગામમાં માતાએ 9 માસની બાળકીને મોતને ઘાટ ઉતારીને પોતે આત્મહત્યા કરી લીધી. સરકારી બાબુઓને નિવૃત્ત પછી કોન્ટ્રાક્ટ પર નોકરીએ રાખી સેટ કરવા પર લગામ. મહેમદાબાદમાં કુખ્યાત બુટલેગરે પોતાની દીકરી પર જ ગુજાર્યો બળાત્કાર. ગુજરાતના પૂર્વ ધારાસભ્યના ભત્રીજા પર સીબીઆઈની કાર્યવાહી થઈ શકે છે. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો જેડએસ ટીવી. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, અવરોન વિદ્યાવિહાર સ્કૂલ 1992 થી સતત શિક્ષણ જગતમાં કાર્યરત છે. અદ્યતન સુવિધાથી સજ્જ અવરોન ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ સ્કૂલ તાલુકામાં નંબર 1 નર્સરીથી લઈ ધોરણ 1 થી ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ. બાળકોનો સર્વાંગી વિકાસ સાથે શિક્ષણ સંસ્કાર માત્ર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યાવિહાર સ્કૂલમાં જ. દરેક પરિવાર વાલીઓની પોસાય તેવી ફી, દરેક સમાજના બાળકો માટે ઓપન એડમિશન, બાળકોના સર્વાંગી વિકાસ માટે ક્વોલિફાઈડ અને અનુભવી સ્ટાફ. સ્વચ્છ અને મુક્ત વાતાવરણ, સ્માર્ટ ક્લાસરૂમ, વર્ષ દરમિયાન બાળકોના ટેલેન્ટ માટે જુદા જુદા પ્રકારની સ્પર્ધાઓ, સ્કૂલમાં દરેક તહેવારની ઉજવણી, સ્કૂલમાં વિવિધ ડેની ઉજવણી, સંસ્કાર લક્ષી વ્યાખ્યાનો, યોગ, રાઇફલ શૂટિંગ, વર્ષોત્સવ ઉત્સવ, વૃક્ષારોપણ, પર્યાવરણની જાળવણી, શિક્ષક દિન, વિદ્યાર્થીઓ કર્મચારી દિવસ, કરાટે, ડાન્સ, સ્કેટિંગ તેમજ ખેલ મહાકુંભ જેવી અનેક પ્રવૃત્તિઓ.
प्रतिभा शुद्ध स्पर्धाओ आंतरराष्ट्रीय स्पर्धाओ स्पोर्ट डे नी उजवणी बाळको माटे विशाळ मैदान रमत गमत ना साधनो आखो ई कैंपस सीसीटीवी कैमरा थी सज दरेक क्लासरूम मा पण सीसीटीवी कैमरा बाळको माटे मिनरल वॉटर नी सुविधा डिजिटल शिक्षण कम्प्यूटर रूम प्रयोगशाळा कॉन्फरन्स हॉल ऑडिटोरियम हॉल पुस्तकालय બાળકોમાં રહેલ શક્તિઓ બહાર લાવવા વર્ષ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો મહિલા સશક્તિકરણના કાર્યક્રમો વાલીઓ સાથે મીટિંગ અનેક સુવિધાઓ સાથે અદ્યતન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ આપણા બાળકોના ઉજ્જવળ ભવિષ્યને લઈને એકવાર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યાવિહાર સ્કૂલની અવશ્ય મુલાકાત લો સ્થળ અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ રેલવે સ્ટેશન રોડ તાલુકો પ્રાંતિ જિલ્લો સાબરકાંઠા મારું નામ ભગવતી જૈન છે મારી ડોટર સૌમ્યા એને નર્સરીથી 10th સ્ટાન્ડર્ડ સુધી અવરન હાઈસ્કૂલ ઇંગ્લિશ મીડિયમમાં કમ્પ્લીટ કર્યું છે અહીંનો સ્ટાફ મેનેજમેન્ટ ખૂબ જ સરસ છે મને વચમાં ઈચ્છા થઈ હતી કે હું સ્કૂલ બદલું પણ અહીંનું મેનેજમેન્ટ અને ટીચર્સ એટલા બધા સારા ને ખૂબ જ સપોર્ટ એને કર્યો હતો એટલે મને સ્કૂલ બદલવાની બિલકુલ ઈચ્છા નથી થઈ અને મારે ડોટરના 10th સ્ટાન્ડર્ડમાં એટલા સરસ માર્ક્સ અને એટલું સરસ એનું ભણવાનું રહ્યું હતું કે મેં એને આગળ મૂકી એને આગળ પણ એડમિશન બહુ જ સરળ રીતે એને મળી ગયું હતું મારું નામ સૌમ્યા જૈન છે હું નર્સરીથી તો 10th સુધી અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણી છું મને આટલા વર્ષોમાં કોઈ બી દિવસ મને કોઈ જાતની તકલીફ પડી નથી મારા જોડે બીજા બધા સ્કૂલના ઘણા ફ્રેન્ડ્સ હતા પણ મને અહીંથી ઓછું ભણવા મળ્યું કે મને અહીંથી ઓછી નોલેજ મળી એવું મને કોઈ દિવસ ફીલ નથી થયું અહીં બીજી બધી એક્ટિવિટીઝ બી બહુ સારી છે એન્યુઅલ ફંક્શન સ્પોર્ટ્સ ડે જેવા ફંક્શન્સ બી અહીં બહુ સરસ રીતે થાય છે અને મને બોર્ડ પ્રિપેરેશન વખતે બી સરે ખૂબ જ સપોર્ટ કર્યો અને એના કારણે મારા સારા માર્ક્સ આવ્યા હતા અને મને બીજે જગ્યાએ બી સારું એડમિશન મળી ગયું હતું અને એના માટે હું અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો ખૂબ જ આભાર માનું છું થેન્ક યુ નમસ્કાર વાલી મિત્રો હું દર્શિલ દેસાઈ પ્રાંતિજની જૂની સંસ્થાઓમાંની એક સંસ્થા પ્રાંતિજ કેળવણી મંડળ તેની સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કે જે 1992થી સતત આજ દિન સુધી કાર્યરત છે તેમાં નર્સરીથી ધોરણ 10 સુધી ઇંગ્લિશ મીડિયમનું શિક્ષણ આપવામાં આવે છે અમારી સ્કૂલમાં બાળકનું શિક્ષણ તો કરીએ જ છીએ પણ સાથે સાથે તેના શિસ્ત અને સંસ્કારનું પણ સિંચન અમારી સ્કૂલમાં આપવામાં આવે છે બાળકને સેન્ટરમાં રાખીને તેનો સર્વાંગી વિકાસ કેવી રીતે કરવો તે ધ્યાને રાખીને અમારો વેલ ક્વોલિફાઈડ અને એક્સપર્ટ ટીચર્સ તેનું ખૂબ જ ધ્યાન રાખે છે અને બાળકનું સર્વાંગી વિકાસ કરવામાં આવે છે તેથી પ્રાંતિજ તાલુકાના દરેક પેરેન્ટ્સને એક મારી નમ્ર અપીલ છે કે આવો વિકાસ આપ આપના બાળકનો ઈચ્છતા હો તો અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અવશ્ય એકવાર મુલાકાત લો થેન્ક યુ પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ કેજી જે નર્સરીથી સ્ટાન્ડર્ડ 4 સુધી આઈટીઆઈની પાછળ નવી બિલ્ડિંગમાં કાર્યરત જેની અંદર ગમત સાથે જ્ઞાન બાળકોને આપવામાં આવે છે એના માટે બાળકને દરેક પ્રકારની એક્ટિવિટી કરવામાં આવે છે તેમજ બાળક માટે રમતગમતના સાધનોનું પણ આયોજન કરેલ છે અને બાળકને વિશાળ ખુલ્લા દિલથી રમવા માટે એક વિશાળ મેદાનનું પણ અમારી પાસે મેદાન છે જેથી કરીને અમારો જે વર્ષોથી આજે 12-13 વર્ષ જૂનો વેલ ક્વોલિફાઈડ એક્સપિરિયન્સ સ્ટાફ અમારી પાસે છે અને જેથી જે બાળકોને નાના બાળકોને સારી રીતે સમજી શકે એ રીતનું અને બાળકોનું શિક્ષણ સાથે સંસ્કારનું શિસ્તનું પણ સિંચન થાય એ રીતનું દરેક પ્રકારે અમે એમનું ધ્યાન રાખીએ છીએ તેમજ દરેક જાતની એક્ટિવિટીઝ કોમ્પિટિશન અને ફેસ્ટિવલ સેલિબ્રેશન પણ અમારા ત્યાં થાય છે જેથી આપ પણ વાલીઓને એક નમ્ર વિનંતી છે કે આપ પણ જ્યારે બીજી શાળાની મુલાકાત લેતા હોય એ પહેલાં અમારા ઇંગ્લિશ મીડિયમ કેજી સેક્શનની જરૂરથી મુલાકાત લેશો
ગર્ભ ગાયનેક હોસ્પિટલ એન્ડ લેપોસ્કોપી સેન્ટર હિંમતનગર તથા પ્રાંતિજ ખાતે અદ્યતન સુવિધાઓ સાથે સોનોગ્રાફી પ્રસૂતિ ગૃહ લેપોસ્કોપી ઉપલબ્ધ સુવિધાઓ પ્રસૂતિ અને તેને લગતા રોગોની સારવાર 3D 4D સોનોગ્રાફી દૂરબીનથી થતા તમામ પ્રકારના ઓપરેશન વંધ્યત્વ નિવારણ કેન્દ્ર ગર્ભાશયની કોથળીનું ટાંકા વાળું તથા ટાંકા વગરનું ઓપરેશન કેન્સર નિદાન કેન્દ્ર કુટુંબ નિયોજન કેન્દ્ર ગર્ભાશયના રોગોનું નિદાન અને સારવાર IUI ની સુવિધા મેનોપોઝ ક્લિનિક AC રૂમની સગવડ ઇમરજન્સી સારવાર 24 કલાક ઉપલબ્ધ કેશલેસ તથા મેડિક્લેમ ની સુવિધા ધરાવતી અદ્યતન હોસ્પિટલ ડોક્ટર ધ્રુવેલ ડી પટેલ MD DGO લેપોસ્કોપિક સર્જન ડોક્ટર દિવ્યા ડી પટેલ MD DGO સોનોગ્રાફી સ્પેશિયાલિસ્ટ સ્થળ ત્રીજો માળ તુલસી બિઝનેસ સેન્ટર 1 સહકારી જીન રોડ હિંમતનગર સમય સવારે 10 થી 1 સાંજે 4 થી 6 રવિવારે ફક્ત ઇમરજન્સી પ્રાંતિજ ખાતે પણ ગર્ભ ગાયનેક ક્લિનિક એન્ડ સોનોગ્રાફી સેન્ટર સમય સોમ થી શુક્ર સવારે 10 થી બપોરે 1:30 સુધી સર 47 ગોપીનાથ કોમ્પ્લેક્સ LIC ની સામે એપ્રોચ રોડ પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા રસ સેન્ટર ધમાકેદાર ગરમીની સાથે સાથે અમો પ્રાંતિજ શહેરમાં શિવ પેલેસ રસ સેન્ટર શરૂ કરી દીધેલ છે. સુગર કેન પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ શેરડીનો રસ માત્ર ને માત્ર શિવ પેલેસ રસ સેન્ટર ઉપર મળશે. સાબરકાંઠા જિલ્લામાં સૌપ્રથમ સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ શિવ પેલેસ ખાતે મળશે. હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો. શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર શિવ પેલેસ ખાતે. હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગરકેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક. સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ. શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ, શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો શિવ પેલેસ રસ સેન્ટરનો. પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન શિવ પેલેસ રસ સેન્ટર. સ્થળ શિવ પેલેસ રસ સેન્ટર નિર્માણ કોમ્પ્લેક્સ એપ્રોચ રોડ HDFC બેંકની સામે પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા. અમારો કોન્ટેક્ટ નંબર છે 90163 52014.